नमस्कार बाळ मित्रों, आज आप धोरण पांच विषय आसपास पाठ सात पाणी साथेना प्रयोगों जेमा पाठना प्रश्नों संपूर्ण सॉल्यूशन जोईशुं। चालो हवे आपणे शुरू करीए पाठ्यपुस्तकना प्रश्नों सॉल्यूशन जेमा पाठ सात पाणी साथेना प्रयोगों। विचारो शुं थाय छे जो सेजले फूलेली पूरी पाणीनी वाटकीमां मूकी, शुं ते तरसे के डूबसे? उत्तर, सेजले फूलेली पूरी पाणीनी वाटकीमां मूकी जेथी ते तरसे। तमे स्टीलनी थाळी पाणी पर मूको तो ते डूबसे के तरसे? चमची मूको तो शुं थशे? उत्तर, पाणी पर धीमेथी प्लास्टिकनी थाळी मूकता ते तरसे अने चमची पाणीमां डूबी जशे। आगळ, प्लास्टिकनी बॉटलनुं ढांकणું पाणी पर तरसे के डूबसे? उत्तर, प्लास्टिकनी बॉटलनुं ढांकणું पाणी पर तरसे। શું તમે જોયું છે કે કેટલીક વસ્તુ પાણી પર તરે જ્યારે કેટલીક ડૂબી જાય? વિચારો આવું કેમ થાય છે? ઉત્તર, વસ્તુ પાણી પર તરે કે પાણીમાં ડૂબી જાય તો તેને આધાર તે વસ્તુ ધનતા પર છે। જો વસ્તુની ધનત એક કરતાં ઓછી હોય તો તે પાણી પર તરે અને વસ્તુની ઘનતા એક કરતાં વધારે હોય તો તે પાણીમાં ડૂબી જાય છે। આટલું કરો અને શોધી કાઢો। ચાર મિત્રોના જૂથમાં આ પ્રયોગ કરો। દરેક જૂથને એક મોટું પાણી ભરેલું વાસણ અને કોસ્ટરમાં બતાવેલી વસ્તુઓ જોઈશે। દરેક વસ્તુ એક પછી એક પાણીમાં મૂકો અને અવલોકન કરો। નીચે કોસ્ટરમાં તમારા અવલોકન લખો। જે વસ્તુઓ તરે તેના પર રાઈટની એટલે કે ખરાની નિશાની કરો, જે ડૂબે તેના પર ચોકડીની નિશાની કરો। પાણીમાં મૂકવાની વસ્તુઓ અ તો ખાલી વાટકી, પ્રયોગ કરતાં પહેલાંનું અનુમાન તો તરશે, પર પ્રયોગ કર્યા પછીનું અવલોકન તો ઇતરશે। બમાં છે વાટકીમાં એક પછી એક છસાતના પથ્થરો મૂક્યા તો પ્રયોગ કરતાં પહેલાંનું અનુમાન ડૂબશે, પ્રયોગ કર્યા પછીનું અવલોકન તો એ ડૂબશે। આગળ કે લોખંડની ખાલી કે ટાંકડી પીન તો પ્રયોગ કરતાં પહેલાંનું અનુમાન તો એ ડૂબશે, પ્રયોગ કર્યા પછીનું અવલોકન તો એ પણ ડૂબશે। દિવાસળી તો પ્રયોગ કરતાં પહેલાંનું અનુમાન તો એ તરશે, પ્રયોગ કર્યા પછીનું અવલોકન એ તર્યું। હવે આગળ પ્લાસ્ટિકની ઢાંકણ સાથેની ખાલી બોટલ પ્રયોગ કરતાં પહેલાંનું અનુમાન તરશે। હવે છે પ્રયોગ કર્યા પછીનું અવલોકન તો તરશે, તર્યું। બ, પાણીથી અડધી ભરેલી બોટલ પ્રયોગ કરતાં પહેલાંનું અનુમાન તરશે, પ્રયોગ કર્યા પછીનું અનુમાન તો એ પણ તર્યું। પાણીથી આખી ભરેલી બોટલ તો એ પ્રયોગ કરતાં પહેલાંનું અનુમાન તો ડૂબશે, પ્રયોગ કર્યા પછીનું અવલોકન તો એ ડૂબ્યું। એલ્યુમિનિયમ વરખ એટલે કે અમા વરખને ખોલો અને ફેલાવો
तो प्रयोग कर्या पहेलानुं अनुमान तो तरसे, प्रयोग कर्या पछीनुं अनुमान तो ए तर्युं। ब बदकने जोरथी दबावी गोळो बनावो तो प्रयोग कर्या करता पहेलानुं अनुमान तो ए डूबशे, प्रयोग कर्या पछीनुं अवलोकन तो ए डूब्युं। कप जेवा आकारमां फरक तो ए तरसे अने प्रयोग कर्या पछीनुं अवलोकन तो ए पण तर्युं। ओमां एक साबु लो तो ए प्रयोग करता पहेलानुं अनुमान तो ए डूबशे, प्रयोग कर्या पछीनुं अवलोकन तो ए डूबशे, डूब्युं। ब प्लास्टिकनी प्लेटमां एक साबु तो प्रयोग करता पहेलानुं अनुमान के तर्युं, तरसे, प्रयोग कर्या पछीनुं अवलोकन तो ए तर्युं। अने बरफनो टुकड़ो तो प्रयोग करता पहेलानुं अनुमान तरसे, प्रयोग कर्या पछीनुं अवलोकन तो ए तर्युं। આગળ બીજા જૂથ પાસેથી કઈ વસ્તુઓ તરે છે અને કઈ વસ્તુ પાણીમાં ડૂબે છે તે શોધી કાઢો। તો હવે અહીં છે, પ્રયોગ કર્યા બાદ ખાલી જગ્યા પૂરો, લોખંડની ખીલી પાણીમાં ડૂબે છે પણ વાડકી તરે છે। આવું થયું કારણ કે લોખંડની ખીલી નખ કર છે, તેટલી જ જગ્યા રોકતા પાણીના વજન કરતાં વધારે હોય છે। જ્યારે વાટકીના પાણીના ખાલી ભાગની હવા સહિત જેટલી જગ્યા રોકે છે તેનું વજન એટલી જગ્યા રોકતા પાણીના વજન કરતાં ઓછું હોય છે, એટલે વાટકી પાણી કરતાં હલકી બને છે અને વાટકી પાણી ઉપર તરે છે। આગળ જોઈએ તો અહીં છે, ખાલી પ્લાસ્ટિક બોટલ પાણી પર તરે છે, પાણીથી ભરેલી બોટલ ડૂબી જાય છે કારણ કે ખાલી પ્લાસ્ટિકની બોટલમાં હવા ભરેલી હોય છે, જ્યારે તેમાં પાણી ભરતા બોટલની હવાની જગ્યા પાણી લઈ લે છે અને બોટલ ભારે થઈ જાય છે એટલે તે પાણીમાં ડૂબી જાય છે। આગળ એલ્યુમિનિયમના વરખ ફેલાયેલું હોય ત્યારે તરે છે, જ્યારે જોરથી દબાવી ગોળું બનાવાય છે ત્યારે તે ડૂબી જાય છે। આવું બન્યું કારણ કે એલ્યુમિનિયમના ફેલાયેલ વરખને જોરથી દબાવી ગોળો બનાવવાથી એલ્યુમિનિયમનો નક્કર ગોળો બને છે જે તેટલા જ કદના પાણી કરતાં વધારે વજનદાર હોય છે। આગળ શું આ જાદુ છે? ઉત્તર તો અહીંયા છે કે એક પ્યાલામાં થોડું પાણી લો, તેમાં એક લીંબુ મૂકો, હવે પાણીમાં અડધી અડધી ચમચી મીઠું નાખતા રહો, તમે તમારા લીંબુને પાણીમાં તરવામાં આવવા સમક્ષ છો? ઉત્તર હા, લીંબુ મીઠાના પાણીમાં તરે છે। તમે શું વિચારો છો? લીંબુ મીઠાવાળા પાણીમાં તરે છે કારણ કે, તો લખીશું, મીઠું નાખવાથી પાણી ભારે થાય છે તેથી લીંબુ મીઠાવાળા પાણીમાં તરે છે। આગળ શું ઓગળે શું ના ઓગળે? વિકાસ તે ખાંડ જલ્દી ઓગળે તેની થોડી રીતો બનાવો। તો ઉત્તર વિકાસને જલ્દીથી ખાંડ પાણીમાં ઓગળવી હોય તો નીચેની રીતો અપનાવવી જોઈએ। ખાંડને દળીને પાણીમાં નાખવી જોઈએ, પાણી ગરમ કરી તેમાં ખાંડ નાખવી જોઈએ, પાણીમાં ખાંડ નાખી તેને સતત હલાવવું જોઈએ। હવે આગળ છે કે આ પ્રયોગ કરો, ચાર મિત્રોનો જૂથ બનાવો, પ્રયોગ કરવા માટે ચાર પાંચ પ્યાલા વાટકી ઓ ચમચીઓ પાણી અને કોસ્ટરમાં બતાવેલી વસ્તુઓ જોઈશે। દરેક પ્યાલામાં થોડું પાણી લો, હવે
एक वस्तु एक प्याला में ओगड़वा प्रयत्न करो, शू थाय छे तेनो अवलोकन करो अने कोस्टर में नोंधो। वस्तुओ तुम मीठू ते ओगड़ू के नहीं, ते ओगड़ू के नहीं तो हाँ ओगड़ू। मिनिट राख्या बाद शू थयू? उत्तर, मीठू पानी में संपूर्ण अदृश्य थई गयू। माटी तो नहीं तो बे मिनिट राख्या बाद शू थयू? प्याला तड़िए माटी जमा थई गई। चॉक पाउडर तो नहीं, प्याला तड़िए चॉकनो पाउडर जमा थयो। थोड़ो पानी फरतो जोवा मळ्यो। एक चमची दूध ओगळ्यो कि नहीं? पूरेपूरू नहीं। बे मिनिट राख्या बाद शू थयू? दूध अने पानी भळी गयू, भळी गया। प्रवाही ओछू सफेद देखाय छे, आछू सफेद देखाय छे। हय छे तेल तो नहीं अने बे मिनिट राख्या बाद शू थयू? तो तेल पानी ऊपर तरे छे, भड़तू नथी। आगळ छे, कहो तमे मीठू पानी में ओगड़िया पछी जोई सको छो? जो ना तो केम? तो ना, मीठू पानी में ओगड़िया पछी जोई सकातू नथी, कारण के मीठू सफेद होवाथी तेनू द्रावण रंग वगरनू बने छे। मीठू पानी में पूरेपूरु ओगळीने अदृश्य थई जाय छे, एटले के मीठू पानी में द्राव्य छे। तेनो मतलब एवो थाय छे कि पानी में मीठू नथी, जो तेमां छे तो मीठू क्या छे? उत्तर, पानी में मीठू तो छे ज, पण ते पानी में ओगळी सूक्ष्म कण स्वरूपे होवाच आपणने देखातू नथी। पानीना स्वाद उपरथी खबर पड़े छे कि तेमां मीठू छे। आगळ, तमे मीठावाळा पाणी अने चॉक पाउडरवाळा पाणीने थोड़ो समय राख्या बाद શું તફાવત જોઈ શકો છો? ઉત્તર, મીઠાવાળા પાણીમાં મીઠું પૂરેપૂરું ઓગળી ગયું છે, એટલે મીઠું પાણીમાં દેખાતું નથી, પણ ચોક પાવડર પાણીમાં ઓગળતો નથી, પણ પાણીના તળિયે ભેગો થયેલો જોવા મળે છે। તેમ બંને પ્રવાહીને કાપડથી ગાડીને શું છૂટું પાડી શકશો? મીઠું કે ચોક પાવડર? મીઠું અને ચોક પાવડરના બંને પ્રવાહીમાંથી ચોક પાવડરમાં વાળા પ્રવાહીને કાપડથી ગાળીને ચોકના પાવડરને છૂટો પાડી શકીશું, મીઠાને છૂટું પાડી શકાશે નહીં। આગળ, શું તમે વિચારો છો કે તેલ પાણીમાં દ્રાવ્ય થયું હશે? તમે આવું કેમ વિચારો છો? ઉત્તર, તેલ પાણીમાં દ્રાવ્ય થતું નથી, કારણ કે તેલ અને પાણી અલગ પર સ્તર બનાવે છે, જેમાં પાણીના સ્તર ઉપર તેલનું પડ તરે છે। આગળ, સેજલે તેલના બે ટીપા તેના ટિફિન બોક્સમાં ઢાંકણા પર નાખ્યા, તેની બાજુમાં તેણે પાણીના બે ટીપા નાખ્યા અને બે ટીપા ખાંડના દ્રાવણના નાખ્યા, તેણે ઢાંકણું ના શું કર્યું? તેણે જોયું થોડા ટીપા ઝડપથી સરકીને નીચે આવ્યા, જ્યારે બીજા પાછળ રહી ગયા હતા। તમે પણ આવું કરવા પ્રયત્ન કરો અને કહો કયું ટીપું આગળ નીકળી ગયું, તે કેમ ઝડપથી સરક્યું? તો આપણે તો લખીશું, પાણીના ટીપા ઝડપથી આગળ નીકળી ગયા જ્યારે ખાંડના દ્રાવણના અને તેલના ટીપા પાછળ રહી ગયા, કારણ કે ખાંડના દ્રાવણના ટીપા અને તેલના ટીપા કરતાં પાણીના ટીપાની તરલતા વધારે છે। હવે અહીં છે, પાણી ક્યાં ગયું?
એક વખત સેજલની માતાએ ચા બનાવવા માટે થોડું પાણી ઉકાળવા મૂક્યું. તે કોઈ કામમાં વ્યવસ્થા થઈ ગયેલા અને તે વિશે ભૂલી ગયા. જ્યારે તેમને યાદ આવ્યું અને તે જોવા પાછા ગયા, વાસણમાં ખૂબ જ ઓછું પાણી બચેલું જોવા મળ્યું. વિચારો, પાણી ક્યાં ગયું? ઉત્તર, પાણી ઉકાળવા મૂક્યું હોવાથી મોટાભાગનું પાણી તાપના કારણે વરાળ બનીને ઉડી ગયું હતું. હવે આગળ અલ્પેશ અને મહેન્દ્ર તેમના કેરીના પાપડ કેમ સૂર્યપ્રકાશમાં રાખતા હતા? ઉત્તર, કેરીના પાપડ બનાવવા માટે કેરીમાં રહેલા પાણીને સુકાવવા માટે અલ્પેશ અને મહેન્દ્ર તેમના કેરીના પાપડ સૂર્યપ્રકાશમાં રાખતા હતા. આગળ, તમારા ઘરે કઈ કઈ વસ્તુ સૂર્યના તડકામાં સૂકવીને બનાવાય છે? ઉત્તર, મારા ઘરે પાપડ, બટાટાની વેફર, સાબુદાણાની વેફર સૂર્યપ્રકાશના તડકામાં સૂકવીને બનાવાય છે. આગળ આપણે શું શીખ્યા બાળકો? અહીં આપણે શું શીખ્યા એમાં જે તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 66 ઉપર આપણે શું શીખ્યા આપેલું છે, જેના અંદરથી પ્રશ્નો આપેલા છે આપણને. અહીંયા જો તમે હાથ રૂમાલ ધોયો છે અને તમારે તે ઝડપથી સૂકવો છે તો તમે શું કરશો? ઉત્તર, નંબર 1, ધોયેલા હાથ રૂમાલને ઝડપથી સૂકવવા માટે હું નીચેના પ્રયોગો કરીશ. હાથ રૂમાલને સારી રીતે નીચોવી રાખીશ અને તડકામાં સૂકવીશ. નંબર 2, હાથ રૂમાલને પવન આવતો હોય તેવી જગ્યાએ મૂકીશ. નંબર 3, પંખો ચાલુ કરીને હાથ રૂમાલ અને સામે એની સામે પકડી રાખીશ. નંબર 4, હાથ રૂમાલના એક બાજુના બે છેડાને હાથથી પકડી ખુલ્લામાં ઝડપથી ઉપર નીચે હલાવ્યા કરીશ. નંબર 5, થોડોક જ સુકાયેલા હાથ રૂમાલ ઉપર ગરમ ઇસ્ત્રી ફેરવી અને ઝડપથી સૂકવી નાખીશ. આગળ, ચા બનાવવા માટે પાણીમાં શું શું નાખશો? તેમાંથી કઈ વસ્તુઓ પાણીમાં ઓગળશે? ઉત્તર, ચા બનાવવા માટે પાણીમાં દૂધ, ચા, ખાંડ નાખવામાં આવે છે. તેમાંથી દૂધ અને ખાંડ પાણીમાં ભળી જશે. ખાસ જોવા જઈએ તો ખાંડ પાણીમાં ઓગળી જશે. આગળ, તમને થોડા સાકરના ટુકડા આપવામાં આવ્યા છે, તેમને ઝડપથી ઓગળવાની રીતો સૂચવો. તો સાકરના ટુકડાને ઝડપથી ઓગળવા માટે હું તેને પાણીમાં નાખીને ચમચી વડે હલાવીશ, જેથી સાકરના ટુકડા ઝડપથી ઓગળી જશે. આગળ છે કે પાણીને ગરમ કરી તેમાં સાકરના ટુકડા નાખી હલાવીશ, જેથી ઝડપી ઓગળી જશે. અને આગળ કે સાકરના ટુકડાને ભાંગી તેનો ભૂક્કો કરી પાણીમાં નાખી હલાવીશ, તેથી તે એકદમ ઝડપથી ઓગળી જશે. બાળકો, અહીંથી આપણા પ્રશ્નનું સોલ્યુશન સમાપ્ત થાય છે. આગળના પાઠોનું સોલ્યુશન તમને આ ચેનલમાં મળી રહેશે. ધન્યવાદ.